લોકસભાના ઉમેદવારો માટે કોંગ્રેસની રણનીતિ તૈયાર થઈ ચૂકી છે. ઉમેદવારોની પસંદગી મુદ્દે કોંગ્રેસના મહત્વના નિર્ણય સામે આવ્યા. લોકસભા ચૂંટણી માટે દાવેદારો સીધી દાવેદારી નહીં કરી શકે, સંગઠનમાં જ ઉમેદવારનું નામ નક્કી કરાશે. જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ બે ઉમેદવારના નામ નક્કી કરાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠકના ઉમેદવારો નક્કી થશે. પ્રતિક જાદવ અંગે વધુ માહિતી આપી રહ્યા છે. પ્રતિક, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? ગઈકાલે જ ગુજરાત મુકુલ વાસનિકની આગેવાનીમાં આ બેઠક મળી હતી અને બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે. કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ ચૂંટણી યોજાય છે તે દરમિયાન ઉમેદવારોની ફરિયાદ રહેતી હોય છે કે ઉમેદવારને ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે સમય નથી મળતો, અને આ જ કારણથી ગઈકાલે જે બેઠક યોજાઈ હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જેની અંદર લોકસભાની ચૂંટણી લડતા માંગતા જે ઉમેદવારો છે તે સીધી દાવેદારી નહીં કરી શકે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે અનેક એવા ઉમેદવારો જોયા છે કે જે સીધા જ પ્રદેશ કાર્યાલય આવીને લોબિંગ કરતા હોય છે પોતાની દાવેદારી કરવા માટે, પરંતુ હવે આવા કોઈ પણ ઉમેદવાર આવી રીતે દાવેદારી નહીં કરી શકે. સંગઠનમાંથી જે નામ આવશે તે નામને પ્રાધાન્ય આપવામાં આવશે, તેમજ તે નામને જ પસંદગી કરવામાં આવશે. સાથે જ જો વાત કરવામાં આવે તો ચૂંટણી જાહેર થયા પહેલાં જ ઉમેદવારોના નામ છે તે જાહેર કરવા માટેની સીધી વાત કરવામાં આવી છે, જેથી કરીને જે ઉમેદવારો છે તે ઉમેદવારોને ચૂંટણીની તૈયારી માટેનો સમય મળી રહે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જ જે 26 બેઠક છે લોકસભાની તે બેઠકો માટેના નામ નક્કી કરવા માટેનું પણ સૂચન જાહેર કરવામાં આવ્યું છે, જેથી કરીને એક લોકસભા બેઠક ઉપર બે ઉમેદવારોના નામ પસંદ કરવામાં આવશે. આ બંને ઉમેદવારોને ચૂંટણીલક્ષી તૈયારી કરવા માટેની સૂચના આપવામાં આવશે. સાથે જ જે બેઠક ઉપર ફક્ત એક જ ઉમેદવારનું નામ સામે આવે છે તે બેઠક ઉપર ઉમેદવારને સીધી જ જાહેરાત કરી દેવામાં આવશે કે તમે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દો, કારણ કે તમારી બેઠક ઉપર તમે જ આ બેઠક ઉપર લડશો, જેથી કરીને ઉમેદવારને વધુમાં વધુ સમય તૈયારી માટે મળી રહે તેમજ પ્રચાર માટે મળી રહે. તે આ તમામ પ્રકારના જે નિર્ણય છે તે ગઈકાલે મળેલી બેઠકમાં લેવામાં આવ્યા છે, જેથી કરીને કોંગ્રેસ છે તે લોકસભાની ચૂંટણીમાં સારું પરિણામ મેળવી શકે. કારણ કે બે ટર્મથી કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી. આ પરિસ્થિતિમાં હવે જ્યારે 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસને સારું પરિણામ મળે તેના માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જો જે નામો જાહેર કરવામાં આવશે તે નામને સ્ક્રીનિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવશે, કારણ કે ગઈકાલે સ્ક્રીનિંગ કમિટીની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ક્લસ્ટર બનાવવામાં આવે છે, જેમાંનું એક ક્લસ્ટર એવું પણ છે, ગુજરાતનું 3 નંબરનું જે ક્લસ્ટર છે તે ક્લસ્ટરમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેથી કરીને જે નામો આવે છે તે સ્ક્રીનિંગ કમિટી દ્વારા પસંદગી કરવામાં આવશે.